ભુજ ખાતે જુદા જુદા ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા ગાય બચાવો અંતર્ગત મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ગાય બચાવો ગૌચર બચાવો અભિયાન કચ્છ એક એ નામથી એના નેતૃત્વમાં કચ્છ જિલ્લાના દસે દસ તાલુકામાંથી પ્રતિનિધિઓ તરીકે જે અગ્રણીઓ છે ખાસ કરીને એમાં આજે અમારી સાથે એકતા માલધારી સંગઠન પણ સાથે છે, જેઓ ગુજરાત હાઈકોર્ટ સુધી પણ ગૌચર માટેની લડત લડી રહ્યા છે. ખાસ કરીને કચ્છ જિલ્લાની અંદર 1961થી કરીને આજ દિવસ સુધી ગૌચર જમીનની માપણીઓ કરવામાં આવી નથી, ટાવર્સની માપણી નથી થઈ, વન્યની અને નથી થયેલી અને આના રેકર્ડ ગ્રામ પંચાયત પાસે પણ ઉપલબ્ધ નથી. આની અવારનવાર રજૂઆતો છતાં કલેક્ટરશ્રી તરફથી કે મહેસૂલ શાખા તરફથી આજ દિવસ સુધી કોઈ પ્રત્યુત્તર મળેલો નથી. એટલે આ જે પણ આજે જેટલા પણ લોકો અહીંયા સાથે જોડાયેલા છે તમામ લોકો પોતાની રીતે અલગ અલગ રીતે એમણે અનેક વખત રજૂઆતો કરેલી છે. એટલે અમે કચ્છ જિલ્લાની અંદર જેટલા પણ ગૌપ્રેમી છે, ગૌભક્તો છે અને ગૌચર બચાવવાની લડાઈ માટે લડી રહ્યા છે તમામને એક નેજા હેઠળ એકત્રિત કરી અને ખરેખર જે અમારી ગૌચર બચાવવાની લડાઈ છે, ગૌચર બચાવવાની લડાઈ માટે એક સાથે કરી રહ્યા છે. એમાં આજે ખુશીની વાત એ છે કે અમારી સાથે 6 જેટલા એડવોકેટ મિત્રો ખરેખર ભુજની અંદર રહે છે એવા સ્વયંભૂ જોડાયા છે અને તમામે પણ અમને ખાતરી આપી છે કે ભાઈ આ જે લડાઈ છે એને કાયદાકીય રીતે લડાઈ લડવા માટે અમે એમ અમારી સાથે રહેશે અને આવનાર સમય એટલે કે લગભગ આજથી 10 દિવસ પછી ફરીથી અમે બધા મળીશું અને કચ્છ કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીને કાયદાકીય રીતે તમામ આધાર પુરાવો સાથે રજૂઆત કરીશું અને આ રજૂઆત અહીંયાથી જો નહીં સાંભળવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટ સુધી પણ અહીંની અહીંયા જે આજે ભેગા થયા હતા એ તમામની ખાતરી આપી છે કે આપણે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપી અને કચ્છ જિલ્લાની તમામ જમીનો જે છે એ ગૌચર જમીનો પરત અપાવીશું અને જે નાળા કે છેલ્લા રૂપે ગૌચર જમીનો ઉદ્યોગોએ ને ગૌચર જમીનો આપી દીધી પણ એણે ક્યાંક ને ક્યાંક પાણી ના આવે નદી નાળા છેલ્લા એ ગૌચર જમીન તરીકે પાછા આપ્યા છે એ પણ તમામ ઉપર અમારા જે એડવોકેટ મિત્રો સાથી મિત્રો છે તમામ પેપર્સ ભેગા કરી અને એની પણ લડાઈ ગૌચર માટેની જે છે એ મજબૂત કરીશું. ગાય બચાવો ગૌચર બચાવોના નેજા હેઠળ આજે સમગ્ર કચ્છમાંથી અલગ અલગ ક્ષેત્રના અગ્રણીઓની એક મિટિંગ ભુજ ખાતે રાખવામાં આવી હતી. ગાયના નામે સત્તામાં આવેલી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે ગાય માતાની દુર્દશા છેલ્લા 30 વર્ષમાં થઈ છે એવી ભારતના ઇતિહાસમાં ક્યારે નથી થઈ. ત્યારે ગાય માટે જે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોએ જોગવાઈ કરી અને પશુદીઠ એક નોમ્સ બનાવી અને જે ગૌચર જમીનો મંજૂર કરી હતી એ જમીનોની આ સરકાર નથી માપણી કરાવી શકી, નથી એ જમીનો સાચવી શકી. એણે એ જમીનોમાંથી ઉદ્યોગોને જમીનો ફાળવી છે, બદલામાં નવી ગૌચર જમીનો આપી નથી. ક્યાંક આપી છે તો 25-30 કિલોમીટર દૂર આપી છે, ક્યાંક નદી નાળા છેલાઓમાં જે બિન ઉપજાઉ જમીન આપી છે કે જ્યાં ગાય ચરવા પણ જઈ શકે એવી પરિસ્થિતિ નથી. એના માટે એક લડત કરવા માટેનું આ એક સંગઠન બનાવવામાં આવ્યું છે અને એના માધ્યમથી કચ્છના જે તમામ ગામોની ગૌચર જમીનો છે એની માપણી કરાવી, આઇડેન્ટિફાઈ કરાવી, એને વિકસાવી અને ત્યાં ગાયો માટે ઘાસચારાનું ઉત્પાદન થાય અને આપણી જે ગાય માતા ઉકાળા ઉપર ચૂંટતી જોવા મળે છે કે ઘાસ માટે જે ગાયની હાલત કચ્છમાં ખરાબ થતી હોય છે એ ન થાય અને કચ્છમાં ગાયોની પરિસ્થિતિ સુધરે, ગૌચર જમીનો પૂર્ણ ગાયો માટે પ્રાપ્ત થાય એવા પ્રયાસો કરવામાં આવશે. આજનો જે મિટિંગ પણ બોલાવવામાં આવી હતી તો જ્યારે ગાયોનો પ્રશ્ન આવે, ગૌ ભક્તોનો પ્રશ્ન આવે છે ત્યારે ક્યાં લગી આપણી જે લડત છે એ કચ્છના તમામ ગામોની ગૌચર જમીન નિમ થયેલી ગૌચર જમીનો છે એ માપણી થઈ જાય અને જે તે ગ્રામ પંચાયતને કબજો મળી જાય ત્યાં સુધી લડવામાં આવશે. જો એના માટે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી લડવાની પણ અમારી તૈયારી છે. જે મોટા માથાઓ હશે ને તમે જે લડત તમે ચલાવો છો ક્યાંક ને ક્યાંક મોટા માથાઓનો અવાજ અથવા તો તમારો દબાણવામાં આવશે તો તમે કઈ રીતે એનું? બિલકુલ, કેમ કે આ બધા આમાં જે સંડોવાયેલા લોકો છે, જે લોકોએ ગૌચરમાં દબાણ કર્યું છે કે ગૌચર જમીન પચાવી પાડી છે કે ગૌચર જમીન જેમને ફાળવવામાં આવી છે એવા ઉદ્યોગો, એ તમામ સત્તાધારી પક્ષ સાથે સંકળાયેલા છે, મોટા માથા છે, પરંતુ એ કોઈની સેવામાં આવ્યા વગર અમારી પ્રકૃતિને કચ્છની જનતા જાણે છે કે અમે કેવું કોઈથી ડરવા કે દબાવવામાં આવી એવા નથી અને આ તો ગાયનો પ્રશ્ન છે. હિન્દુ તરીકે આપણે અંતિમ શ્વાસ સુધી લડવાની તૈયારી છે. તમારા મનની
વાત માં ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા 97252 0125 ઉપર કોલ કરવો.